સૂચના એ કરવાની કે પહેલી બેઠકમાં મારે આવવું જોઈએ, પણ હું આખો દિવસ બેસી નથી શકતો, એટલા માટે નહીં આવી શક્યો. એટલે આટલા વક્તા મિત્રોની ક્ષમા યાચના. ગુજરાતીનો અધ્યાપક સંઘના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ, સાથી વક્તા કિરીટભાઈ, અનેક વિદ્યાર્થી રહી ચૂકેલા એવા અધ્યાપક મિત્રો અને ઘણા નવા દેખાય એવા અધ્યાપક મિત્રો બહારથી આવ્યા છે, તે સૌ થોડા વિદ્યાર્થીઓ પણ કદાચ બેઠા છે, આપ સૌને પણ વંદન પ્રણામ. સારી વાત એ હોય છે કે નવલકથાનો સાર કહી શકાય છે, વાર્તાની વાર્તા પણ માંડી શકાય છે, પણ નિબંધનો સાર કહી શકાતો નથી અને આખો નિબંધ વાંચીએ તો એ બરાબર નથી. અને એ રીતે મારે નિબંધની વાત કરવાની છે. નિબંધના સ્થિત્યંતરો, ગુજરાતી નિબંધના સ્થિત્યંતરો, અથવા ગુજરાતી નિબંધ ગઈકાલે અને ગુજરાતી નિબંધ આજે. તો ગઈકાલ ક્યારે પૂરી થયેલી માનવી ને આજે ક્યારે શરૂ થઈ એમ માનવી, તો જ્યાં અભિવ્યક્તિનો શબ્દ બદલાય, સંવેદનની પેટર્ન એમ ન કહેતા એમ કહીએ કે સંવેદનનું વિશ્વ ભાવભૂમિકા બદલાયેલી લાગે અને અભિવ્યક્તિ કરીએ અભિવ્યક્તિની રીતિ બદલાયેલી લાગે, ત્યારે એમ સમજવું કે એ નિબંધની ગઈકાલ હતી અને આજે કોઈ નવી ભૂમિકા. પણ એવું બને કે ઘણી વખતે નિબંધ આજે પણ કોઈ પરંપરામાં નિબંધ લખતું હોય, સરસ નિબંધ હોય, એવું નથી કે અમુક વસ્તુઓ પૂરી થઈ જાય. એક તબક્કો વાર્તામાં એવું હોય કે કેટલાક લોકો હજી જુદી પરંપરાની સરસ વાર્તા લખતા હોય એમ બને, એ જુદી રીતે ધ્યાન ન ખેંચે એમ બને, પણ વાર્તાની રીતે બરાબર હોય. એ રીતે નિબંધો પણ લખાતા હોય અને ગુજરાતીમાં એ રીતે નિબંધો લખાયા છે. એટલે સ્થિત્યંતરોની વાત પણ કરીશ જોડે જોડે. અને ગુજરાતી નિબંધમાં કેટલી બધી વસ્તુઓ આવી અને નિબંધનું સ્વરૂપ ભલે આપણે એક જ કહેતા હોઈએ કે નિબંધ એમ, પણ એમાં કેટલા બધા પરિવર્તનો આવ્યા એની વાત પણ થોડીક આરંભે જ કરી લઈશ. અને પછી આપણે ત્યાં નિબંધના જે ચાર પાંચ પ્રકારો થયા એ દરેકમાં ઘણી બધી વસ્તુઓ આવી. એટલે હું એમ કહેવા ઈચ્છું કે ગુજરાતી નિબંધને 173 વર્ષ થયા. 1849માં દલપતરામે ભૂત નિબંધ લખ્યો અને ભૂત નિબંધ એમનો 70 પાનાનો જેટલો લાંબો નિબંધ. પછી કિલ્લો એલેક્ઝાન્ડર ફાર્બસે એનું અંગ્રેજી કરાવેલું, તો એ નિબંધ 70 પાનાનો. એના પછી 1852-53માં નર્મદે મંડળી મળવાથી થતા લાભ અને કવિતા વિશેના લેખો કર્યા, એને પણ એમણે નિબંધો કયા. વક્તવ્યો હતા એ લેખિત થયા, તો એને પણ નિબંધો કયા. એટલે એક વાત છે કે નિબંધને આપણે આરંભે શું માનતા હતા, તો કોઈ પણ એવું લખાણ જે કોઈ વિચારને વ્યક્ત કરે, કોઈ ભૂમિકાને વ્યક્ત કરતું હોય અને સામી વ્યક્તિને પહોંચાડવા માટે થઈને એને અનુકૂળ ભાષા પ્રયોજતું હોય એવું સ્વરૂપ જે આપણા ત્યાં નહોતું. નર્મદે એમ કહ્યું કે પશ્ચિમના દેશોમાં વિલાયતમાં આ પ્રકારે લખાય છે, તો આપણે ત્યાં નિબંધ લખવાનો ચાલ નથી, તો એ દાખલ કરવો જોઈએ એવું એમણે કહ્યું. પછી એમણે કહ્યું કે નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી. તો નિબંધ અને વ્યાખ્યાન બંને અઘરા છે, પાછળથી એમણે વ્યાખ્યાનની વાત પણ ઉમેરી. નિબંધ લખવો કેમ અઘરો છે, તેમાં બે વસ્તુ હોય છે કે હું મારા વિચારો ના હોય તો પકડાઈ જાઉં. એટલે હું નિબંધવાળા વાંચીને વર્ષાની એક સુંદર સાંજ એવો નિબંધ લખું તો એમાં કશું મારું હોય નહીં, ભાષા પણ મારી ના હોય. જ્યારે નિબંધ એવી વસ્તુ છે કે એમાં આપણો પોતાનો વિચાર હોય, આપણે જે અનુભવ હોય આપણો, આપણે જે માનતા હોઈએ, વિચારતા હોઈએ, જે દૃશ્ય આપણને દેખાય, જે દૃશ્ય આપણને અંદરથી ફીલ થાય, અનુભવાય, અનુભવાય, એનો અહેસાસ થાય, એના વિશે વાત કરવાની હોય છે. અને બે,
એને માટેની ભાષા મેં મેળવેલી ભાષા હોય, મેં વાંચનથી મેળવી હોય, મેં એવા લેખકોને સાંભળી સાંભળીને એ ભાષા મેળવી હોય, વક્તાઓને લેખકોને એટલે મેં સાંભળી સાંભળીને મારી ભાષાને ઘડી હોય, તો એ બે વસ્તુ ન હોય તો આપણે પકડાઈ જતા હોઈએ છીએ. એટલે નિબંધો લખવા એ અઘરું છે. એવું જ વક્તવ્યમાં છે કે એમાં આપણે ગમે એટલા બીજાને કોટ કરીએ, પણ આપણી વાત ન હોય તો પછી આપણને એવું લાગે કે થીગડા મારેલા છે બધે જુદા જુદા બધા લઈને. એટલે ત્યાં પણ પોતાની વાત, પોતાનો વિચાર છે, પોતે આ કૃતિ કે એના વિશે શું માને છે અથવા આ વિચાર વસ્તુ વિશે વાત કરવા ઊભા થયા છે, તો એને રજૂ કરવા માટેની ભાષા, એના દ્રષ્ટાંતો એની પાસે પોતાના હોય અને કેળવી શકાતા હોય છે, મેળવી શકાતા હોય છે. એ આપણે ત્યાં ઘણા ઉદાહરણો છે. મેં વાત કરી ભૂત નિબંધની 1849 અને 2023ના ડિસેમ્બર હવે આવશે ત્યારે ઉતાળા એવો એક નિબંધ સંગ્રહ આવશે. એના લેખકનું નામ છે યોગેશ વૈદ્ય અને ઉતારા એટલે જ્યાં આપણે ઉતરીએ રહીએ તે ઘર બદલી બદલીને કેટલી વખત ક્યાં ઉતારો થયો અને પછી ક્યાં પહોંચ્યા એને લગતા 10-11 લાંબા નિબંધો એમણે લખ્યા અને એકદમ જુદી વાત પાડનારા નિબંધો છે. એટલે હા, વટખડકી અમનો ખાલી સંગ્રહ આવ્યો તે યોગેશ વૈદ્ય, એ યોગેશભાઈનો નિબંધ સંગ્રહ હવે આવી રહ્યો છે. હવે મેં ગયા 173 વર્ષના આ ગાળામાં હવે આપણી સામે અમે છેડા છે એની વચ્ચે નિબંધમાં બધું બહુ આવ્યું. હું માત્ર એક જ સ્વરૂપની વાત કરું, નિબંધના એક જ સ્વરૂપની. વિચાર પ્રધાન નિબંધ લઈએ તો પણ આપણે ઘણા બધા એમાં પણ આવેલા પરિવર્તનોની વાત કરી શકીએ. એટલે પહેલાં 5 વસ્તુનો ઉલ્લેખ કરી લઉં કે ભાઈ ગુજરાતીમાં નિબંધ નર્મદ ધર્મથી આવ્યો અને પછી એ અનેકમાં આપણે આનંદ શંકર, ધ્રુવ મણીલાલ, નભુભાઈ, ટૂંકમાં એ જમાનામાં તો એવી વસ્તુ હતી. ની એટલે વિચાર અને એને ચોક્કસ બંધમાં રજૂ કરવો તે. નર્મદને કોઈએ પૂછ્યું તો નર્મદે એવો જવાબ આપેલો કે આપણા મનમાં જે વિચાર આવે કે જે ભાવ જાગે, લાગણી જાગે, તે બીજા સુધી પહોંચાડવા માટે એને અનુરૂપ ભાષામાં વાત કરીને લખીને એને બતાવવી, એનું નામ નિબંધ. એવી એમણે નિબંધની વ્યાખ્યા કરેલી. હું એના સ્વરૂપમાં એટલે નથી જતો કે અત્યારે વચ્ચે ન લાગે તો સારું, આપણે બધા જાણીએ છીએ એમાં લેખક પોતાની એક અંદરની એક સૃષ્ટિ છે જેણે બહારથી મેળવીને સંચિત કરેલી છે, એને કેવી રીતે મૂકે છે તે અગત્યનું છે. એ પોતાના એક ભાવકને એણે દીઠો નથી આમ, અને છતાં એની સામે બેઠેલો છે ને એના કાનમાં એ જાણે માંડીને વાત કરતો હોય એમ વાત કરે છે. નિબંધકારમાં હું આવે છે ખરો, પણ એ અહમની ભૂમિકા એ નથી આવતો. આપણે ત્યાં તો કેટલા બધા લોકો વાત કરવા ઊભા થાય ફલાણા વિશે, જોસેફ મેકવાન વિશે બોલવા ઊભા થાય, પણ જોસેફ ભાઈ વચ્ચે વચ્ચે આવે, બાકી એ પોતે જ આવતા હોય, પોતાની જ વાત કરતા હોય. મારી નવલકથા એમણે જોઈ અને પછી મારી નવલકથા વિશે એમણે આમ કહ્યું, મને અહીં મળેલા વગેરે બધા. એવું એ કોઈ પણ લેખક વિશે ઘણા બધા એ રીતે વાત કરતા હોય છે. નિબંધકારે એ નથી કરવાનું હતું. નિબંધકાર એમ નથી કહેતો કે મને આ અનુભવ થયો, એ તો એમ કહે છે કે પછી તડકો બારીમાંથી કૂદીને પથારીમાં આવ્યો હશે, પથારી હુંફાળી હતી, બહાર એકદમ સુનકાર હતો. આ તો એક તરત સૂજે એવું કહીએ તો એ રીતે એક પરિવેશને રજૂ કરવાનું હોય છે અને પરિવેશમાં એ ધીમે ધીમે પોતે છે, સામી વ્યક્તિને વિશ્વાસમાં લે છે અને પછી એ બે જણ નિરાંતે ગોષ્ઠી કરે છે. તે વિશ્રમ કથા કરો, ઉમાશંકરના તો બંને નિબંધ સંગ્રહોના નામ જ ગોષ્ઠી અને ઉગાડી બારી. બારી ઉગાડી રાખવાની, ઉગાડી બારી આરો બેસીને સુરેશ જોશીએ કેટલા બધા નિબંધોને વાર્તાઓ લખી. એટલે અમને માથે એક કાળ આવેલું એમ કે બારીમાંથી દેખાય એટલું જગત સુરેશભાઈએ જોયું છે. એવી વાત પણ કરેલી ઘણા લોકોએ. તો આ એક નિબંધની એક સૃષ્ટિ છે આખી.
પણ એમાં પોતિકો વિચાર, પોતાનું સંવેદન ન હોય, એને પોતાના સમકાલીન જગતનો ટેકો ન હોય, એને અનુકૂળ ભાષા ન હોય તો નિબંધ દીપજી આવતો નથી. એટલી વાત કરીને આપણે આજે વાત કરવી છે તે કરીએ કે આપણે ત્યાં પહેલો નિબંધ આ શરૂઆતમાં આવ્યા એ બધા નિબંધોને વિચાર પ્રધાન નિબંધ તરીકે ઓળખાવીએ. મણિલાલ દભુભાઈ અને આનંદ શંકર ધ્રુવ એ બે એમાં હાથી પગનું છે. એટલા મણિલાલને ગણીએ તો એ ચાલે. નર્મદે ભલે શરૂઆત કરી પણ નિબંધને બરાબર તર્કબદ્ધ રૂપ આપ્યું. એ અઢી પાનામાં નીતિ વિશે, શિક્ષણ વિશે, શિક્ષક વિશે, સમાજ અને ધર્મ વિશે, નારી અને શિક્ષણ વિશે મણિલાલ દભુભાઈએ ઘણા નિબંધો લખ્યા. એ પ્રિયંવદા અને પછી સુદર્શન ચલાવતા એ નિમિત્તે પણ નિબંધો લખવાના થયા. એક બીજી વસ્તુ પણ નોંધવા જેવી છે કે આપણે ત્યાં આજ દિન સુધી જે કોઈ નિબંધો લખે છે એમાંથી મોટા ભાગના લોકો સામયિક ચલાવે છે કોઈ ને કોઈ, અને સામયિક નિમિત્તે એમણે ભલે એમાં ન લખ્યા હોય, કોઈએ છાપામાં લખ્યા એમ, પણ છાપાની જુદી વાત કરવી જોઈએ. તો મણિલાલના નિબંધો પછી એમણે સુદર્શન ગદ્યાવલી એવું પુસ્તક થયું, એમાં તમને આ બધા નિબંધો એમના જોવા મળે. તો એમાં બે વસ્તુઓ ખાસ છે કે તો કોઈ કલ્પનાના ઘોડા એમણે દોડાવ્યા નથી, પોતાના સમયનું બદલાતું સમાજ જીવન જે છે, અંગ્રેજો આવ્યા છે એમનો પ્રભાવ છે, એની વચ્ચે એક બાજુ ધર્મ સમાજમાં આવતા થોડા બદલાવની વાત અને મહદ અંશે શિક્ષણની વાત એમણે કરી છે, માનવ મૂલ્યોની વાત કરી કે નીતિ શું છે, શિક્ષકે શું કરવું જોઈએ, એની વાત એમના નિબંધોમાં આવે છે. એટલે વિચાર પ્રધાન નિબંધોમાં મણિલાલ દભુભાઈ છે તે હાથી પગલું છે. એનો અર્થ એવો નથી કે બીજા નિબંધકારો નથી આવ્યા. હું અત્યારે જ એમાં ઉલ્લેખ કરી દઉં, પાછળથી બહુ પેલું રહી જાય એમ લાગે તો, કે એમણે જે વિચાર પ્રધાન નિબંધો મણિલાલે શિક્ષણ અને બધા વિશે કર્યા છે, તો આપણે એક બીજા નિબંધકાર મનસુખ સલ્લાનો ઉલ્લેખ કરીએ એમ. અને એમણે જે અનુભવની એરણ પર, અનુભવની એરણ અને એમણે જે નિબંધો આપ્યા એમ એ આના છે, શિક્ષણ જગતને લગતા નિબંધો છે. અને એમના પહેલાં શિરીષ પંચાલે ગઈ સદીના છેલ્લા દાયકામાં કદાચ 1988ની આસપાસ 8-10 નિબંધ સંગ્રહો આવેલા, એમાં જરા મોટેજી જનાંતિકે વાત કરનારા શિષ્ય જરા મોટેથી એમ કરીને જુદી રીતે નિબંધ રજૂ કરે છે. તમારે વિચાર પ્રધાન નિબંધ રજૂ કરવો છે, તમારા જગતમાં અત્યારે સમાજ જીવનમાં જે ચાલે છે એના વિશે તમને અકળામણ છે અને તમારે એ વાત સ્વસ્થ રહીને આક્રોશ વગર પહોંચાડવી છે, એટલે જરાક મોટેથી કહેવાની છે. એટલે તમે જુઓ કે ત્યાં પણ વચ્ચે પણ તમે આનંદ શંકર પછી પણ શેષ મરાવી પાઠકમાં પણ તમે વાત કરી શકો, મનોવિહાર કેના સ્વયં વિહારમાં એ વાત કરી શકો, એવા નિબંધો એમાં પણ આવે છે. ઉમાશંકરમાં પણ આપણને એ કેળવણીનો કિમ્યો અને એ બધામાં વિચાર પ્રધાન નિબંધો આપણને દેખાય. આપણે ત્યાં ઘણી વખતે શું કરે છે કે વિવેચકો એવું માનતા હોય કે આમ લખીએ તો આને અન્યાય થશે, આમ લખીએ તો આને જશ નહીં મળે. એટલે ઉમાશંકર અને સુંદરમના નિબંધો, સુંદરમના તો આમ તો પ્રવાસ નિબંધો દક્ષિણાયનના, પણ ઉમાશંકરના નિબંધોમાં પણ ઘણા એમ કહ્યું કે એ લલિત નિબંધો છે, પણ એ ખરેખર એવું નથી. ખરો લલિત નિબંધ તો સુરેશ જોશીથી શરૂ થયો. ભલે હું કાકા કાલેલકરમાં એ માનું, પણ કાકા કાલેલકરમાં એક ભૂમિકા એની બંધાય છે અને શરૂ થાય છે. જેમ જયંતિ દલાલ અને જયંત ખત્રીની વાર્તાઓમાં પરિવેશ અને એક જુદી રીતે બંધાય અને પછી એમાંથી આધુનિક વાર્તા આવે છે જે બદલાઈને, એમ કાકા સાહેબ કાલેલકરમાં સાંસ્કૃતિક સંદર્ભો આવે છે, હિમાલયનું સૌંદર્ય સ્વામિનારાયણમાં પણ આવે છે, અને પછી આ સુરેશ જોશી આવે છે, પણ એની વાત પછી કરું. બીજા નંબરે આવે છે વિચાર પ્રધાન નિબંધ પછી કે કાલેલકર અને સ્વામી આનંદ જેમાં આધી પગલું છે તે પ્રવાસ નિબંધ આવે છે. અને પ્રવાસ નિબંધમાં પછીથી ઉમેરાય છે, તે તો ઘણા મિત્રો ઉમેરાય છે વડીલો, પણ એમાં ભોળાભાઈ પટેલ અને એ બધાને આપણે ગણી શકીએ કે, અને ત્યાં નિબંધ જરા જુદી રીતે કામ કરે છે, એનો ઉલ્લેખ પછી કરીએ. અને ત્રીજો ક્રમ આવે છે તે લલિત નિબંધો આવે છે.
લલિત નિબંધમાં સુરેશ જોશી હાથી પગ્યું છે, અને પછી છે યજ્ઞેશ દવે અને અત્યાર સુધીના નિબંધકારોમાંથી કોઈ એકનું નામ લેવું હોય તો આપણે, મેં કહ્યું એમ યોગેશ વૈદ્ય એ જુદી રીતે કામ કરનારા છે. નિબંધનો ચોથો જે મુકામ કે તેનો પ્રકાર છે તે છે હાસ્ય નિબંધ છે. તે એ હાસ્ય નિબંધ જ્યોતિન્દ્ર દવે એમાં હાથી પગનું છે, અને હમણાં જે હું વાંચું છું બે દિવસથી અને અહીં લાવ્યો છું બતાવવા માટે, તે હમણાં જ આવેલો સંગ્રહ છે. પતિ જાય કે પતિ પરણે એટલે પતિ ગયા એવી એક સિરિયલ આવતી હતી, પણ આ પતિ જાય તે પતિ રવિન્દ્ર પારેખ. એટલા માટે એનો ઉલ્લેખ કરું છું કે જ્યોતિન્દ્ર દવેથી અને એના પૂર્વે થોડા રમણભાઈ નીલકંઠમાં આપણને જોવા મળે, એમના પછી આ ધનસુખલાલ અને એ બધાના લખાણોમાં પણ આપણને હાસ્ય જોવા મળે, પણ ચિઠ્ઠી નામનો રમણભાઈ નીલકંઠનો હાસ્ય નિબંધ અને જ્યોતિન્દ્ર દવે પછી આવે છે, ને જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધો અને એના પછી એ ગાળાના બધા બકુલ ત્રિપાઠીથી માંડીને એ બધા હાસ્ય નિબંધકારો આવ્યા રતિલાલ ગોરી સાગર આપણા સમયમાં. તમે એવું કહી શકો કે જેમ સુરેશભાઈ કહેલું ને કે ગુજરાતી નવલકથાના લેખક પાસેથી જો ઘટનાની ટેકન લાકડી લઈ લો તો નવલકથાકાર બહુ ચાલી જ શકે નહીં આપનો, એવું એ જમાનામાં 1967માં એમણે ક્ષિતિજના અંકમાં નવલકથા વિશેષાંકમાં વાત કરેલી. એવું આપણે કહી શકીએ કે આપણા હાસ્ય લેખક પાસેથી જો પત્ની લઈ લેવામાં આવે એટલે નિબંધમાં લખવા પૂરતી આમ તો આપણો નિબંધકાર લખી શકે કે કેમ એ પ્રશ્ન થાય, પણ લખી શકે એનું ઉદાહરણ આ છે. રવિન્દ્ર પારેખના નિબંધો એકદમ જુદા તાજબ પાડા છે. એટલું જ નહીં, આ નિબંધોમાં આપણી સાંપ્રત સમસ્યાઓને જે રીતે આમ મજાકની રીતે નહીં પણ માર્મિક રીતે જોઈ છે અને એ વાંચીને આપણે હસીએ પણ છીએ અને આપણને એનું પેઇન થાય છે. એટલે જ્યોતિન્દ્ર દવેથી કે રમણભાઈ નીલકંઠથી શરૂ થયેલો હાસ્ય નિબંધ અત્યારે પતિ જાય તે પતિ ટાઇટલને બાજુ પર મૂકીએ તો પણ એમાંથી ઘણા નિબંધોના શીર્ષકોનું કોઈ પેરેગ્રાફ તમારી સામે વાંચવાનું મન થાય એવા હાસ્ય નિબંધો નો એ સમય આપણે ત્યાં અત્યારે ચાલે છે. આ ઓછા લખાય છે, અમે હાસ્ય સાહિત્ય ઓછું છે આપણે ત્યાં, અને એના પછી અને હાસ્ય નિબંધ છેલ્લે એટલા માટે પણ ન મૂકીએ કે જાણે રતિલાલ મોરી સાગરને ઘણી વખત કહે છે ને એ બધા વિવેચકો નિબંધ ને એમાં હાસ્ય નિબંધ તો છેલ્લે જ મૂકે, આપણે છેલ્લે એ નિબંધને બદલે જો એનો વિભાગ આલે પાડ્યો આમ તો પ્રવાસ નિબંધો, પણ ચરિત્ર નિબંધ આપણે મૂકીએ. તેનું આઠી પગલું છે સ્વામી આનંદ, એના પછી અનિરુદ્ધ બ્રહ્મથી માંડીને થોડા નોખા જીવના લેખક આપણા વાડીલાલ ડગલી, અને પછી તો કેટલા બધાએ લખ્યા પણ જોસેફ મેકવાન, અને છેલ્લે રમણ સોનીએ શેષ વિશેષમાં કેટલાક વ્યક્તિચિત્રો આપ્યા હોય. પણ વચ્ચે એમાં થોડુંક જુદું કામ કરનારા બે પુસ્તકો આવ્યા અને એ આપણે એમ કહી શકીએ કે આ એક જુદો પડાવ છે, અને તે છે ચરિત્ર નિબંધોના આ સ્વામી આનંદના કરતાં જુદો પડાવ છે તે આમનો આ વિનોદ ભટ્ટનો, અને તે વિનોદની નજરેવાળા નિબંધોના ગ્રુપમાં જે આખું આવે છે તે એમ. તો એ જુદી રીતે લખાયેલા વ્યક્તિઓ વિશેના નિબંધો સર્જકો વિશેના નિબંધો છે, અને એમાં વ્યક્તિનું લેખકનું અને એના પરિવારનું કે એના એ સમયનું ચિત્ર આપવાની સાથે એની એની કેટલીક લાક્ષણિકતાઓ એની વિદ્વતા બુદ્ધિમત્તા એ બધાની વાત પણ એમણે એમાં કરી છે. તો એ જુદા પ્રકારના થોડા નિબંધો આપણને એમની પાસેથી મળ્યા, અને એવા જ વ્યક્તિચિત્રો કોઈએ જો આપણને જુદા આપ્યા હોય તો તે છે રઘુવીર ચૌધરી, અને એ છે સહારાની ભવ્યતા. સહારાની ભવ્યતામાં એટલા માટે વધારે સારા નિબંધો કે એ ગંભીર રીતે લખાયેલા નિબંધો છે, એ માત્ર વ્યક્તિચિત્રો નથી,
બની જતા. જેમ કે એક ઉદાહરણ આપું કે એમના પૂર્વે આપણા ઉમાશંકર જોશીના હૃદયમાં પડેલી છબીઓ નામના ત્રણ ભાગ આવેલા, અને એ એમણે સંસ્કૃતિ સામયિક ચલાવતા. ત્યારે કોઈ ગુજરી જાય, કોઈને અભિનંદન આપવાના હોય, તો દેશ વિદેશ ગયા હોય, કોઈ મળ્યું હોય, તો એમના વિશે દોઢ બે પાનાના લખાણો તે રેખાચિત્રોની કક્ષાએ રહી જાય. એટલે તમે જુઓ આમાં કેટલા બધા વેરિએશન છે. સ્વામી આનંદના 90 પાના, 70, 80 પાના મંજી રુદર કે તડીમાં એ પ્રકારના નિબંધો, એ ચરિત્ર નિબંધો. માટે આપણે એને રેખાચિત્રો નથી કહેતા, ચરિત્ર નિબંધો કહીએ છીએ. બીજો એક મુદ્દો ત્યાં એ પણ ઉમેરવો જોઈએ કે આજે છેલ્લા 20 વર્ષમાં લાઈફ રાઇટિંગ વધ્યું છે. એટલે કે જીવન વિશેની વાત જેમ બાયોપિક બનવા માંડી, એમ ગુજરાતી કે બીજા સાહિત્યમાં પણ વ્યક્તિઓ વિશે વધારે ને વધારે લખાવા માંડ્યું છે. એક સમયે આટલી આત્મકથાઓ ને જીવનકથાઓ નહોતી લખાઈ જે છેલ્લા 25-1 વર્ષમાં લખાઈ. એટલે કેટલાક આ રીતે વ્યક્તિ ચિત્રો લખ્યા. રઘુવીરભાઈનું રઘુવીર તિલક કરે રઘુવી એના બે ભાગ, પણ એ નિબંધો તમને આવા ના લાગે. આ જેમનું સહારાની ભવ્યતા છે એવા ના લાગે, અછડતા થોડા, કેટલાક સારા કેટલાક સાવ અછડતા. પણ ઉમાશંકરના જે રેખાચિત્રો મેં કયા, હૃદયમાં પડેલી છબીઓ, અને એમણે હૃદયનો અધિકાર નિવા પંજલિ એ રીતે લખેલા છે. રોમારોલા વિશે બે જ પાના હોય, રોબર્ટ ફ્રોસ્ટ વિશે હોય, ઇલિયટ ગુજરી ગયા તો એના વિશે હોય, એવા ગુજરાતના ઘણા બધા લોકો એના વિશેના એમને નિબંધો આપ્યા હોય, એમાં રેખાચિત્રો આપ્યા હોય. પણ એટલું વાંચીને પણ એ માણસની છબી આપણા મનમાં બરાબર ઉપસે. અને પછી મેં કહ્યું એમ છેલ્લે એમાં આ પ્રકારના નિબંધો લખનારા બીજા લોકો પણ ઉમેરાયા, એટલે થોડા બે નામ બીજા પણ ઉમેરવું છેલ્લે. અને તે હમણાં થોડા વખત વર્ષેક થયું કદાચ, શબ્દના સદા રવિકુમાર પંડ્યા, એમાં પણ એમણે એમના મિત્રો રમેશ પારેખથી માંડીને ઘણા બધા કવિઓના લેખકોના શબ્દચિત્રો આપ્યા છે, અને પ્રમાણમાં દીર્ઘ છે, સાવ ટૂંકા નથી. હર્ષદ ત્રિવેદીનું પણ સરોવરના સગઢ એવું એક પુસ્તક આવ્યું, એમાં પણ એમણે કેટલાક લેખકો દિવંગત લેખકો વિશે એમણે લખ્યું છે તે છે. અને એવા બીજા પણ આપણે મૂકી શકીએ, પણ એ કક્ષાના છે નહીં. તો આ પાંચ વસ્તુઓ બની, એક વિચાર પ્રધાન નિબંધ છે, બીજો નિબંધ આપણે કયો તે આપણા આ દલિત નિબંધનો પ્રકાર છે, ત્રીજો આપણે કયો તે પ્રવાસ અને હાસ્ય અને ચિંતનનો આગળ વિચારમાં આપણે ગણી લઈએ તો આ આટલી ભૂમિકાઓ છે. મેં અહીંયા પાંચે વિશે માહિતી આપેલી છે, અને એ હું વાંચતો નથી તમારી સામે, પણ આવું આપવાનું છું એમને, એટલે એમાં બરાબર એ આપશે. મણિલાલ નભુભાઈ વિચાર પ્રધાન અને ચિંતનાત્મક નિબંધો, કાકા સાહેબ કાલેલકર પ્રવાસ નિબંધ અને લલિત નિબંધનો પ્રારંભ, સ્વામી આનંદ ચરિત્ર નિબંધ, જ્યોતિન્દ્ર હરદવે હાસ્ય નિબંધ, અને સુરેશ રાજોશી લલિત નિબંધ. જે ક્રમમાં લેખકો આવે એ ક્રમમાં મેં સુરેશભાઈને પછી મૂકેલા છે. એમાં એક બીજો મુદ્દો પણ કર્યો, એનો સહેજ આગળ એનો એક ભાગ વાંચ્યું, એટલે થોડીક વાત વધારે સ્પષ્ટ થાય. સામાન્ય લાગતું નિબંધનું સ્વરૂપ અને એનું લેખન સર્જન મને વિસ્મયકારી અને રોમાંચક લાગ્યા કરે છે. એ હાથવગું લાગે છે, છતાં એટલું જ છટકિયાળ છે. આમ રસળતી કલમે લખાતું હોવા છતાં ઘણાને માટે અઘરું છે. હા, એ અંતર ખોલીને ઉગડે તો ન્યાલ કરી દે છે ખરું, પણ એ સૌ કોઈના વશની વાત નથી. એ નથી તો આકાશ કુસુમવત કે નથી એ રસ્તા મલકવત, પણ એનો વિહાર ધરાથી ગગન સુધી વિસ્તરતો રહ્યો છે. એ વર્ષ વર્તે તો ખાંદ વાળી દે નિજી નિબંધમાં, અને એ જો નિજી બંધમાં ન બંધાય, પકડમાં ન આવે, તો લખનારની બરાબર વલે કરે છે.
તારે તો નિબંધ લખનાર નહીં, એના અંતરલોકને ઉગાડી આપે છે, અને વાટે પાટે ન ચડે તો લખનારને ઉગાડો પાડી લઈને જમે છે. તો આ નિબંધની કેટલીક લાક્ષણિકતાઓ એમાં મૂકી છે. તો આ આટલા નિબંધો ગુજરાતીમાં થયા, કેટલું મોટું વિપુલ સાહિત્ય છે એનું. એમાંથી બેની વાત જરા વિસ્તારથી કરું. આ એક પુસ્તક પ્રશિષ્ટ ગુજરાતી નિબંધ એવું આવ્યું છે 2 વર્ષથી. એમાં મેં કેટલાક નિબંધો આમ તો ગમતા નિબંધો લીધા છે, પણ આ મેં વર્ણન કર્યું એમાંથી માત્ર લલિત નિબંધો એમાં વધારે છે, એટલે હું એના નામ બોલું. આગળની વાત જવાની, મણિલાલ નવભાઈ આનંદ શંકર ધ્રુવ અને ગાંધીયોગના બીજા સર્જકોના, તો કાકા સાહેબ કાલેલકર પ્રવાસ નિબંધના સંદર્ભમાં હિમાલયનો પ્રવાસથી માંડીને એમના જે બીજા નિબંધો છે, સ્વામી આનંદ ઉત્તરાખંડની યાત્રાથી માંડીને, ઉમાશંકર જોશી, સુંદરમ, સુરેશ શાહ જોશી, ગુલામ મોહમ્મદ શેખ, કોઈ નિબંધકાર 40 વર્ષ સુધી પોતાનું એક પુસ્તક નિબંધોને વારે વારે ગૂંટી ગૂંટીને લખ્યા કરે, અને 2-3 વર્ષ થયા ત્યારે એમનું ઘેર જતા પુસ્તક આવે. એ નિબંધો આમ તો ખ્યાત થયેલા ગ્રંથસ્થ થતા પહેલા. એ ગુલામ મોહમ્મદ શેખનો એક નિબંધ આમાં છે. ગુલામ મોહમ્મદ શેખમાં આ 3 પ્રકારના નિબંધો મળે. જો એક માત્ર એક જ પુસ્તક અને છતાં બહુ પ્રભાવક એટલા માટે છે કે એમાં જરા જુદી નોખી રીતે એમણે સુરેશ જોશીની પાસે ઘણો સમય રહ્યા છતાં ક્યાંય પણ સુરેશ જોશીનો પ્રભાવ આવ્યા વગર પડવા દીધા વગર એમણે એમની વાત કરી છે. વાસ્તવની બરાબર એમની પાસે ચિત્રકારની દૃષ્ટિ છે અને આ જગતને જોવાનો દૃષ્ટિકોણ આટલું બધું ફરીને કેળવાયેલો છે, એટલે એમનો લલિત નિબંધ આવી એક જુદી ભૂમિકાએ જુદું ગદ્ય લઈને આવે છે. રંગ અને રેખા તમને બરાબર દેખાય એવા નિબંધો. બીજી વાત છે તે બા અને મોટા ભાઈના ચિત્રો, એટલે એ વ્યક્તિચિત્રોની રીતે તમે જુઓ ચરિત્ર નિબંધોની રીતે, તેમાં 2 ચરિત્ર નિબંધો તમને જુદા દેખાય. ઉત્તમ એની સામે તરત જ હું તમને એમ કહું કે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું આપણે જો નામરૂપ મૂકીએ તો ઘણી વખત એવું લાગે કે જાણે આપણે કિશોરો માટેના નિબંધો લખ્યા હોય. એક જમાનામાં એટલા બે લોકો ભણતા ભણાવવા ગયા ત્યારે અનિરુદ્ધભાઈના એ નિબંધો આવેલા, અમારે એ ભણાવવાના થયેલા ત્યારે તો બહુ ગમતા. આજે નથી ગમતા એવું નહીં, આજે હળવા આ લાગે તો મજા આવે, પણ આજે આપણને લાગે કે એમાં ઘણી બધી વસ્તુઓ ખૂટે. એટલે ચરિત્ર નિબંધ ઘણી બધી રીતે પડકાર છે. આપણે શું કહેવું છે ને, વ્યક્તિને કેવી રીતે ઉપસાવવી છે એ અગત્યનું છે. અલબત્ત એમના કેટલાક બાપુ વિજય સિવાયના બીજા 2-3 નિબંધો છે, એમાં જે ઉપેક્ષિત વર્ગ છે, પીડિત લોકો છે, એમને જે વેઠવું પડે છે એની વાત અનિરુદ્ધભાઈના એ નિબંધોમાં છે. પણ આજે વિનોદ ભટ્ટના નિબંધોમાં જે એક જાતનો મર્મ અને કટાક્ષ છે એના લેખકને ખોટું પણ લાગે. ઉમાશંકર વિશે એમણે એવું લખ્યું છે એમાં કે ઉમાશંકર એક વખતે ગુસ્સે થાય છે અને ઈટાળો લેવા નીચે નમે છે, અને ઉમાશંકરને એ બધું ગમેલું નહીં. માણસ હયાત હોય અને તમે એના વિશે ક્રિટિકલ લખો, એના પુસ્તક વિશે લખો તો એ ન ગમે, પણ એવું તો ઘણું વેઠવાનું આવે. તમે લેખક થાવ એટલે મારી અંધારું નવલકથા બહાર પડી ત્યારે 6 જણાના આક્રમણ એના બદલે 6, એમાં 3 એવા હતા કે સારું જોઈ શકેલા અને મર્યાદાઓ કહી, પણ 3 તો એ વખતે હું મળું તો ચપ્પુ મારીને એટલી બધી આક્રમકતા હતી. અને કેટલી બધી સ્વસ્થતા રાખવી પડે જેને લખ્યું હોય બીજા દિવસ આપણને મળે. પણ આપણે જમવાની જ વાત કરીએ એ દિવસે કે આ સરસ હતું, નહીં જમવાની. એટલે હું વિનોદ ભટ્ટની વાત કરું, પણ વિનોદ ભટ્ટે જે લખ્યું એ જ રીતે જુદું પડીને પણ જુદી રીતે પણ માર્મિક રીતે મર્યાદા બતાવી શકાય. મનસુખ સરલાના જે રેખાચિત્રો છે, હું માનું છું કે જીવતર નામે અજવાળો,
હૈયે પગલા તાજા હતા બાળપણના અનુભવો છે, અને આમાં એટલે એમાં વ્યક્તિચિત્રો આવે છે બાગારા બધા, પણ આમાં એ જે આમાં લોકભારતી સણોસરામાં રહ્યા અને જે શિક્ષકોને જે બધા મળ્યા એમને અને એમની સાથે જેમણે કામ કર્યું એ બધા વિશે એમણે લખ્યા છે. મનુભાઈ વિશે પણ લખ્યું છે અને એમના પત્ની વિશે પણ એમાં, એટલે ટૂંકમાં સરસ બધા રેખાચિત્રો. એમાં એક બીજો ઉલ્લેખ કરું કે ચંદ્રકાંત શેઠે પણ 3-4 સંચયો કરેલા, એટલે એમના માત્ર રેખાચિત્રોના સંચયો અને એ સંચયોમાં એમણે ગુણાનુરાગી જ પાત્રો બનતા. એટલે આપણને લાગે કે આ કાલ્પનિક છે, કોઈ પણ માણસમાં આટલા ગુણ હોય જ નહીં, પડછાયો એ કાળો ના પડે એ કેવું, કપડા રંગીન પહેરીએ પણ પડછાયો તો કાળો જ પડે ને. તો ચંદ્રકાંત શેઠ ના એટલા માટે મેં એમનો નિબંધ આવવા નથી લીધો, અને નંદ સાંભળેલી અને જોડવાની પગલીઓમાંથી લઈ શકાય અંશ, પણ એમાં પણ મને પ્રમાણમાં ધોળવાની પગલીઓ છે એ બાળપણની નહીં પણ કોઈ પ્રબુદ્ધ માણસની ગોઠવેલી પગલીઓ લાગે, એટલે મેં પછી એમાંય બહુ પેલું નથી. અને નંદ સામવેદીમાં વિશાળતાને ઘણું બધું છે, એ નિબંધો વખણાયા અને બધી વસ્તુઓ ફરી ફરીને વાંચતા પણ આપણને એવું લાગે કે સવારનું અને ધુમ્મસનું વર્ણન કરે છે પણ આપણને કાંઈ અડતું કેમ નથી. એટલે ભાષાના ઘણા બધા પ્રશ્નો હોઈ શકે, મારા અર્થની વાત ન થવી જોઈએ એવું મને ક્યારેક લાગે, પણ જે છે તે છે એમ કરી દેવાય. તો અને મનોજભાઈ એનો ઉલ્લેખ કર્યો હોય છે એટલે મારે તો ખરેખર એમની પહેલી જ વાત કરી હતી કે એમણે જે વ્યક્તિચિત્રો લખ્યા એ વ્યક્તિચિત્રોમાં મોટાભાગના કાલ્પનિક લાગે. એવા આપણા ભગીરથભાઈના પણ માનવતાના ભેદું એ બધા છે, તો જરા પણ મર્યાદા નહીં, કોઈને કશું જ નહીં. અદભુત માણસો બધા, જીસસ ક્રાઇસ્ટને મર્યાદા હોય પણ આ લોકોને ના હોય, તો એમાં આપણને વિશ્વાસ ન બેસે. હું તમારા ઘેર 12 કલાક 24 કલાક રહું તો તમને મારી 2-5 મર્યાદા દેખાય, એમની કોણી વાગે હોય જોડે રહીએ. અને એ કહીએ તો માણસ તે જ છાયાનો બનેલો છે, સાચકનો માણસ તો જ લાગે ને. સુદામા દ્વારકા જાય છે ને કૃષ્ણ એને ખબર ન પડે એમ આપે છે ને પાછો વળે છે ત્યારે મિત્રની ટીકા કરે છે કે વાધી મુઠીનો મિત્રાચાર્ય જોયો મોટો નંદકુમાર, મોટો નિર્દય નંદકુમાર, કૃપણાની પાસે ધન હોય ઘણું માટે નગર એનું સોના. તો એ સુદામો ગમે છે આપણને, ભક્ત સુદામો છે એ આપણને ગમે છે. એટલે જ્યારે કોઈ તમે એવા મોટા માણસનું ચરિત્ર ચિત્રણ કરતા હોઈએ ત્યારે ઉમાશંકરે કર્યું છે સમય રંગના બીજા ભાગમાં, કદાચ જે શેષ સમય રંગ છે એમાં ઇન્દિરાબેન વિશે એમનું એક મોટું શબ્દ ચિત્ર ન કહેવું જોઈએ, ચરિત્ર નિબંધ જ છે જાણે, એમનું અવસાન થયું પછી એમણે લખેલો એ નિબંધ છે. એમાં એમણે એમની બધી જ જે વસ્તુઓ છે વ્યક્તિગતતા છે એમના ગુણો એ બતાવ્યા પછી પણ એમનામાં રહેલી જે 2-3 મુખ્ય મર્યાદાઓ છે જેના કારણે એ મુશ્કેલીમાં મુકાયા હોય કે દેશ મુશ્કેલીમાં મુકાયો હોય એની વાત એમણે સારી રીતે સ્વસ્થ રીતે મૂકી છે, ત્યારે આપણને એમ લાગે કે આ માણસ પરિસભામાં એમની સામે બોલેલો કે આમ નહીં આમ નહીં એમ કટોકટી જાય થઈને પછી એ માણસ આ રીતે પણ વાત કરી શકે. તો ચરિત્ર નિબંધોનો એટલો આખો આપણો અભ્યાસ કરીએ તો આપણને આ બધી વસ્તુઓનો ખ્યાલ આવે. તો હું ગુલામોમાં શેખના આ 3 વસ્તુઓની વાત અને એમનો એક નિબંધ સરસ છે. એ નિબંધ ડેલહાઉસીની પાસે થોડોક સમય રહેતા એમના સસરાના પક્ષે ત્યાં કોઈની હવેલી છે અને એવો શિયાળાની એક સવાર, એના વિશેના 2 નિબંધો છે. આપણને લાગે કે ગુજરાતી ગદ્યની તાસીર કેવી છે, સુરેશ જોશીના નિબંધો લલિત નિબંધો આપણે વાંચીએ ત્યારે આપણને કાકા સાહેબમાં નહોતી એ કલ્પન પ્રધાનતા આપણને દેખાય. એટલે લલિત નિબંધની વાત આપણે શરૂ કરીએ તો એમ કહેવાય કે એ કલ્પન પ્રધાન નિબંધો છે તો છે જ, પણ એની સાથે પ્રકૃતિને જોવાનો એક દૃષ્ટિકોણ,
પ્રકૃતિ સાથે આપણે જોડાઈએ ત્યારે આપણી કઈ ફિલિંગ હોય છે, એટલે કે જે માણસ સંવેદનશીલ માણસ છે તે, એ તો બીજાને કશું એવું થાય નહીં. અશાંતિ કોઈ સવારે આપણે ઉઠીએ અને આપણા ઘરના ઉંમર સુધી ઘાસ ઉગી આવ્યું હોય અને એના પર વરસાદ વર્ષાના બિંદુ ઝીલાયેલા હોય તો પણ માણસ ઉઠે એટલે મોટર ચાલુ કરવાની છે તે થશે કે નહીં, બરાબર કાલે બરાબર રિપેર થઈ કે નહીં એની ચિંતા હોય, એને પેલા ઘાસ પર ઝાકળ બિંદુ નથી દેખાતું. પાંચ વાગ્યાનો જાગીને પથારીમાં પડખા ફેરવે છે ને એને નોકરી જવાનું છે એની ચિંતા જરૂર હોય, પણ પેલું ગુલગુલ બહાર બેસીને ક્યાં દોય પીક પીવું બોલે છે એની એને એને ગ્રહણ કરી શકતો નથી. એમ લલિત નિબંધકાર આ ગ્રહણ કરે છે. એટલે એક બીજી વસ્તુ પણ આપણે કહેવી જોઈએ વિદ્યાર્થીને કે શા માટે એને તમે લલિત નિબંધ કહો છો, તો જે નિબંધમાં કે જે ગદ્યમાં કે જે લખાણમાં પહેલું ધ્યાન વાંચનારનું વિચાર ઉપર જાય, વસ્તુ ઉપર જાય, તો એ વિચાર પ્રધાન નિબંધ છે. પણ તમે નિબંધ વાંચો, લેખ વાંચો, કૃતિ વાંચો અને તમારું ધ્યાન, આપણું ધ્યાન જો ભાષાની રીતિ ને અભિવ્યક્તિ ઉપર જાય તો સમજવાનું કે લલિત નિબંધ છે. મધરાતે જાગી જઉં છું, ચરુખા સુધી જોઉં છું જઈને, બાર નિરાતે વન સૂતું છે, ચાંદની વરસી રહી છે, આકાશમાં ચંદ્ર છે. અને પછી સુરેશભાઈ એક કહે છે કે શું થયું એમ, તો એ છે કે જાણે ચંદ્ર વાર્તા કહેતો હોય અને સૃષ્ટિ હોંકારો ભરવા એક કાન થઈને સાંભળતી હોય તો અહીંયા આપણું ધ્યાન ભાષા પર જાય છે કે આ કેવી વાત કરે છે. એમ વીજળીના તાર પરથી વર્ષાના એક પછી એક બિંદુઓ સરે છે, જાણે હવા મણકા સેરવીને આંખ ગણવા બેઠી છે. તો જ્યારે આપણું ધ્યાન વિચાર તરફ જાય ત્યારે તરત જ એવું પછી અમે તાજમહેલ જોવા નીકળ્યા તડકામાં એમ કરીને આપણે વર્ણન કરીએ તો આપણું ધ્યાન તાજમહેલ કોણે બંધાવ્યું એ ભૂમિકા ઉપર જાય છે. પણ જો એને બદલે તાજમહેલને કોઈ લલિત નિબંધની રીતે વર્ણવે તો કેવી રીતે વર્ણવે? જુદા લેખો કર્યા છે પણ એની પણ એમણે છ આવૃત્તિ કરી. એટલે મને પ્રશ્ન એ થયો, આની આવૃત્તિઓ મેં બે દિવસ પહેલા જ એને મોકલ્યું કે આ ત્રીજી આવૃત્તિ છે, ત્યારે મને થયું કે રેખાચિત્રો તો સાચી વાત છે કે લાઈફ રાઇટિંગ, એણે કેવા નિબંધો લખ્યા છે તે. અને બીજી એક વાત કહું કે જેટલા અનુવાદો આપણે બીજી ભાષાઓમાંથી ખાસ કરીને અંગ્રેજી દ્વારા કે અંગ્રેજીમાંથી આપણે વાર્તાના કવિતાના નવલકથાના અનુવાદો કર્યા, માત્ર નિબંધના જ અનુવાદો આપણે નથી કર્યા, 5% વધારે કર્યા જ નથી. ક્યાંક આપણે આપણા નિર્મલ વર્માના અથવા અજય પ્રસાદ દ્વિવેદીના મરાઠીમાં ગ્રેસના નિબંધો ચર્ચ કર્યા વગેરે, એટલે આપણે નિબંધને એ રીતે નથી જોયો. એમ અને બીજી એક વસ્તુ કહેવાની કે પશ્ચિમમાં આજે પણ આખા યુરોપમાં મેં જેટલું જાણ્યું છે એ આધારે પૂછીને પણ કે એ લોકો આપણો લલિત નિબંધ છે એવો લલિત નિબંધ એટલે એવો નિબંધ નથી લખતા, એ લોકોને ઓલવેઝ કશું કહેવાનું છે અને જુદી રીતે એ વાસ્તવનું ચિત્ર આવે એમના મોટાભાગના નિબંધો છે. એમને કોઈ વિચાર વિશે કહેવું છે, કોઈ ઘટના વિશે કહેવું છે, કોઈ રાજકીય સામાજિક વસ્તુની વાત કરવી છે, કોઈ લેખન વિશે કહેવું છે, અને એમના નિબંધોમાં આ પ્રકારનું ગદ્ય નથી એવું તો ન કહી શકું, પણ એના અનુવાદો દ્વારા આપણને મળ્યું નથી એમ આપણે કહી શકીએ. એમાંની યાદી નથી કહેતો પણ એમાં કેટલાક કિશનજી ચાવડા, ઈશ્વર પેટલીકર, ઈશ્વર પેટલીકરનું ગ્રામ ચિત્રો આપણે યાદ નથી કર્યું એટલે મેં એ કર્યું, અને પછી યાદ નથી કર્યા જોસેફ મેકમાન યાદ કર્યા આપણે, પણ નટવરસિંહ પરમારના જગરૂમાં થોડા લેખા ચિત્રો આવે છે, પ્રવીણસિંહ ચાવડા, મનોહર ત્રિવેદી, આ બધામાં જુદા જુદા એમના સમયના કેટલાક સંદર્ભો સાથે વ્યક્તિ ચિત્રો આપણે ત્યાં આવ્યા.
છેલ્લો લલિત નિબંધનો એક જ મુદ્દો ઉલ્લેખને એ છે કે લલિત નિબંધ લખનારા આજે પણ અનેક લોકો લલિત નિબંધ ઉપર હાથ અજમાવે છે. બકુલ ત્રિપાઠીએ હાસ્ય નિબંધમાં નિબંધિકા અને નિબંધિકા એવા નામ પાડીને પણ એમણે હાસ્ય નિબંધમાં ઘણા બધા પ્રયોગો કરેલા. સ્વરૂપગત પ્રયોગો બકુલ ત્રિપાઠીએ વધારે કરેલા. વિનોદ ભટ્ટનો હાસ્ય નિબંધ છે એ ઘણી વખત આપણને જોગ કક્ષાએ સરી જતો લાગે, પણ આ વિનોદની નજરે જે છે એમાં એક અને વિનોદ વિમર્શ નામનું ગમ્ય પુસ્તક છે એમાં એમણે સારી રીતે કામ કરેલું છે એમ આપણે કહી શકીએ. અને આજે લઘુ નિબંધો લખાય છે, લલિત નિબંધો હોય બે પેરેગ્રાફ લો અને સરસ રીતે વાત કરો એમ, અને એવા તમને કેટલાક લોકોના એફડી પર એવા નિબંધો વાંચવા મળતા હશે. આપણે ત્યાં અજય સોનીથી માંડીને ઘણા લોકો આજે કેટલાક લોકો છાપાની કોલમમાં લખે છે, એટલે એ સારા ન હોય એમ નથી કહેતો, પણ ઘણા બધા એવા સંચયો પણ આવે છે કે જે અમુક રીતે વાંચીને એક વખત વાંચીને મૂકી દેવાના હોય એવું લખાણ વધારે થાય છે. પણ સુરેશ જોશીના નિબંધો જે છે એ પણ છાપામાં આવેલા લોકસત્તા અને જનસત્તામાં સંદેશમાં એ નવા કલેવરો અને પહેલામાં એ માનવીના મન એમણે 20 વર્ષ સુધી કોલમો લખેલા અને એમાંથી એમના નિબંધો આપેલા છે. એમાંથી કેટલાક ગાળીને જ એમની હયાતીમાં 5-6 સંચયો થયા અને બાકીના પછી એમની ગેરહાજરીમાં એમના અવસાન પછી અકાદમી દ્વારા સંચય થયા એના તે. તો આ રીતે આજે નિબંધ આજે પણ એટલા જ લોકો રેખાચિત્રો લખનારા છે. આપણે આજે કેટલા બધા લોકો કોઈની બર્થડે હોય તો એના વિશે લખે છે, તો એક પાનું થાય અને તમને બીજું એક પાન ઉમેરો, થોડું કામ ઉમેરો, હવે દિવસ પૂરો થઈ શકે એમ છે. આભાર. એ કરવાની કે પહેલી બેઠકમાં મારે આવવું જોઈએ, પણ હું આખો દિવસ બેસી નથી શકતો એટલા માટે નહીં આવી શક્યો. એટલે આટલા વક્તા મિત્રોની ક્ષમા યાચના. ગુજરાતીનો અધ્યાપક સંઘના પ્રમુખ શ્રી ગુરવંતભાઈ, સાથી વક્તા કિરીટભાઈ, અનેક વિદ્યાર્થી રહી ચૂકેલા એવા અધ્યાપક મિત્રો અને ઘણા નવા દેખાય એવા અધ્યાપક મિત્રો બહારથી આવ્યા છે તે સૌ, થોડા વિદ્યાર્થીઓ પણ કદાચ બેઠા છે, આપ સૌને પણ વંદન પ્રણામ. સારી વાત એ હોય છે કે નવલકથાનો સાર કહી શકાય છે, વાર્તાની વાર્તા પણ માંડી શકાય છે, પણ નિબંધનો સાર કહી શકાતો નથી અને આખો નિબંધ વાંચીએ તો એ બરાબર નથી. અને એ રીતે મારે નિબંધની વાત કરવાની છે. નિબંધના સ્થિત્યંતરો, ગુજરાતી નિબંધના સ્થિત્યંતરો અથવા ગુજરાતી નિબંધ ગઈકાલે અને ગુજરાતી નિબંધ આજે. તો ગઈકાલ ક્યારે પૂરી થયેલી માનવી ને આજે ક્યારે શરૂ થઈ એમ માનવી, તો જ્યાં અભિવ્યક્તિનો શબ્દ બદલાય, સંવેદનની પેટર્ન એમ ન કહેતા એમ કહીએ કે સંવેદનનું વિશ્વ ભાવભૂમિકા બદલાયેલી લાગે અને અભિવ્યક્તિ કરીએ અભિવ્યક્તિની રીતિ બદલાયેલી લાગે, ત્યારે એમ સમજવું કે એ નિબંધની ગઈકાલ હતી અને આજે કોઈ નવી ભૂમિકા. પણ એવું બને કે ઘણી વખતે નિબંધ આજે પણ કોઈ પરંપરામાં નિબંધ લખતું હોય તો સરસ નિબંધ હોય. એવું નથી કે અમુક વસ્તુઓ પૂરી થઈ જાય. એક તબક્કો વાર્તામાં એવું હોય કે કેટલાક લોકો હજુ જુદી પરંપરાની સરસ વાર્તા લખતા હોય એમ બને, એ જુદી રીતે ધ્યાન ન ખેંચે એમ બને, પણ વાર્તાની રીતે બરાબર હોય. એ રીતે નિબંધો પણ લખાતા હોય અને ગુજરાતીમાં એ રીતે નિબંધો લખાયા છે. એટલે સ્થિત્યંતરોની વાત પણ કરીશ જોડે જોડે. અને ગુજરાતી નિબંધમાં કેટલી બધી વસ્તુઓ આવી અને નિબંધનું સ્વરૂપ ભલે આપણે એક જ કહેતા હોઈએ કે નિબંધ એમ, પણ એમાં કેટલા બધા પરિવર્તનો આવ્યા એની વાત પણ થોડીક આરંભે જ કરી લઈશ. અને પછી આપણે ત્યાં નિબંધના જે 4-5 પ્રકારો થયા એ દરેકમાં ઘણી બધી વસ્તુઓ આવી. એટલે હું એમ કહેવા ઈચ્છું કે ગુજરાતી નિબંધને 173 વર્ષ થયા. 1849માં દંપતરામે ભૂત નિબંધ લખ્યો,
અને એ ભૂત નિબંધ એમનો 70 પાનાનો જેટલો લાંબો નિબંધ. પછી કિલ્લો એલેક્ઝાન્ડર ફાર્મસે એનું અંગ્રેજી કરાવેલું, તો એ નિબંધ 70 પાનાનો. એના પછી 1852-53માં નર્મદે મંડળી મળવાથી થતા લાભ અને કવિતા વિશેના લેખો કર્યા, એને પણ એમણે નિબંધો કયા. વક્તવ્યો હતા એ લેખિત થયા, તો એને પણ નિબંધો કયા. એટલે એક વાત છે કે નિબંધને આપણે આરંભે શું માનતા હતા, તો કોઈ પણ એવું લખાણ જે કોઈ વિચારને વ્યક્ત કરે, કોઈ ભૂમિકાને વ્યક્ત કરતું હોય અને સામી વ્યક્તિને પહોંચાડવા માટે થઈને એને અનુકૂળ ભાષા પ્રયોજતું હોય એવું સ્વરૂપ, જે આપણા ત્યાં નહોતું. નર્મદે એમ કહ્યું કે પશ્ચિમના દેશોમાં વિલાયતમાં આ પ્રકારે લખાય છે, તો આપણે ત્યાં નિબંધ લખવાનો ચાલ નથી, તો એ દાખલ કરવો જોઈએ એવું એમણે કહ્યું. પછી એમણે કહ્યું કે નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી. તો નિબંધ અને વ્યાખ્યાન બંને અઘરા છે. પાછળથી એમણે વ્યાખ્યાનની વાત પણ ઉમેરી. નિબંધ લખવો કેમ અઘરો છે, તેમાં બે વસ્તુ હોય છે, કે હું મારા વિચારો ના હોય તો પકડાઈ જાઉં, એટલે હું નિબંધ વાળા વાંચીને વર્ષાની એક સુંદર સાંજ એવો નિબંધ લખું તો એમાં કશું મારું હોય નહીં, ભાષા પણ મારી ના હોય. જ્યારે નિબંધ એવી વસ્તુ છે કે એમાં આપણો પોતાનો વિચાર હોય, આપણે જે અનુભવ હોય આપણો, આપણે જે માનતા હોઈએ, વિચારતા હોઈએ, જે દૃશ્ય આપણને દેખાય, જે દૃશ્ય આપણને અંદરથી ફીલ થાય, અનુભવાય, એનો અહેસાસ થાય, એના વિશે વાત કરવાની હોય છે. અને બે, એને માટેની ભાષા મેં મેળવેલી ભાષા હોય, મેં વાંચનથી મેળવી હોય, મેં એવા લેખકોને સાંભળી સાંભળીને એ ભાષા મેળવી હોય, વક્તાઓને લેખકોને એમને મેં સાંભળી સાંભળીને મારી ભાષાને ઘડી હોય, તો એ બે વસ્તુ ન હોય તો આપણે પકડાઈ જતા હોઈએ છીએ. એટલે નિબંધો લખવા એ અઘરું છે. એવું જ વક્તવ્યમાં છે કે એમાં આપણે ગમે એટલા બીજાને કોટ કરીએ, પણ આપણી વાત ન હોય તો પછી આપણને એવું લાગે કે થીગડા મારેલા છે બધે જુદા જુદા બધા લઈને. એટલે ત્યાં પણ પોતાની વાત, પોતાનો વિચાર છે, પોતે આ કૃતિ કે એના વિશે શું માને છે અથવા આ વિચાર વસ્તુ વિશે વાત કરવા ઊભા થયા છે, તેને રજૂ કરવા માટેની ભાષા, એના દ્રષ્ટાંતો એની પાસે પોતાના હોય અને કેળવી શકાતા હોય છે, મેળવી શકાતા હોય છે. એ આપણે ત્યાં ઘણા ઉદાહરણો છે. મેં વાત કરી ભૂત નિબંધની 1849 અને 2023ના ડિસેમ્બર હવે આવશે ત્યારે ઉતારા એવો એક નિબંધ સંગ્રહ આવશે. એના લેખકનું નામ છે યોગેશ વૈદ્ય અને ઉતારા એટલે જ્યાં આપણે ઉતરીએ રહીએ તે ઘર. બદલી બદલીને કેટલી વખત ક્યાં ઉતારો થયો અને પછી ક્યાં પહોંચ્યા, એને લગતા 10-11 લાંબા નિબંધો એમણે લખ્યા અને એકદમ જુદી વાત પાડનારા નિબંધો છે. એટલે હા, વટખડતી એમનો ખાલી સંગ્રહ આવ્યો તે યોગેશ વૈદ્ય, એ યોગેશભાઈનો નિબંધ સંગ્રહ હવે આવી રહ્યો છે. અમે મેં ગયા 173 વર્ષના આ ગાળામાં આ બે આપણી સામે અમે છેડા છે, એની વચ્ચે નિબંધમાં બધું બહુ આવ્યું. હું માત્ર એક જ સ્વરૂપની વાત કરું, નિબંધના એક જ સ્વરૂપની. વિચાર પ્રધાન નિબંધ લઈએ તો પણ આપણે ઘણા બધા એમાં પણ આવેલા પરિવર્તનોની વાત કરી શકીએ. એટલે પહેલાં 5 વસ્તુનો ઉલ્લેખ કરી લઉં કે ભાઈ ગુજરાતીમાં નિબંધ નર્મદ ધર્મથી આવ્યો અને પછી એ અનેકમાં આપણે આનંદ શંકર, ધ્રુવ મણીલાલ, નભુભાઈ, ટૂંકમાં એ જમાનામાં તો એવી વસ્તુ હતી. ની એટલે વિચાર અને એને ચોક્કસ બંધમાં રજૂ કરવો તે. નર્મદને કોઈએ પૂછ્યું તો નર્મદે એવો જવાબ આપેલો કે આપણા મનમાં જે વિચાર આવે કે જે ભાવ જાગે, લાગણી જાગે, તે બીજા સુધી પહોંચાડવા માટે એને અનુરૂપ ભાષામાં વાત કરીને લખીને એને બતાવવી, એનું નામ નિબંધ. એવી એમણે નિબંધની વ્યાખ્યા કરેલી.
હું એના સ્વરૂપમાં એટલે નથી જતો કે અત્યારે વચ્ચે ના લાગે તો સારું, આપણે બધા જાણીએ છીએ એમાં લેખક પોતાની એક અંદરથી એક સૃષ્ટિ છે જેણે બહારથી મેળવીને સંચિત કરેલી છે, એને કેવી રીતે મૂકે છે તે અગત્યનું છે. એ પોતાના એક ભાવકને એણે દીઠો નથી આમ, અને છતાં એની સામે બેઠેલો છે ને એના કાનમાં એ જાણે માંડીને વાત કરતો હોય એમ વાત કરે છે. નિબંધકારમાં હું આવે છે ખરો, પણ એ અહમની ભૂમિકા એ નથી આવતો. આપણે ત્યાં તો કેટલા બધા લોકો વાત કરવા ઊભા થાય ફલાણા વિશે, જોસેફ મેકવાન વિશે બોલવા ઊભા થાય, પણ જોસેફ ભાઈ વચ્ચે વચ્ચે આવે, બાકી એ પોતે જ આવતા હોય, પોતાની જ વાત કરતા હોય. મારી નવલકથા એમણે જોઈ અને પછી મારી નવલકથા વિશે એમણે આમ કહ્યું, મને અહીં મળેલા વગેરે એવું હોય, કોઈ પણ લેખક વિશે ઘણા બધા એ રીતે વાત કરતા હોય છે. નિબંધકારે એ નથી કરવાનું હતું, નિબંધકાર એમ નથી કહેતો કે મને આ અનુભવ થયો, એ તો એમ કહે છે કે પછી તડકો બારીમાંથી કૂદીને પથારીમાં આવ્યો હશે, પથારી હુંફાળી હતી, બહાર એકદમ સુનકાર હતો. આ તો એક તરત સૂજે એવું કહીએ તો એ રીતે એક પરિવેશને રજૂ કરવાનું હોય છે, અને પરિવેશમાં એ ધીમે ધીમે પોતે છે, સામી વ્યક્તિને વિશ્વાસમાં લે છે, અને પછી એ બે જણ નિરાંતે ગોષ્ઠી કરે છે. એ વિશ્રમ કથા કરો, ઉમાશંકરના તો બંને નિબંધ સંગ્રહોના નામ જ ગોષ્ઠી અને ઉગાડી બારી, બારી ઉગાડી રાખવાની, ઉગાડી બારી આરો બેસીને સુરેશ જોશીએ કેટલા બધા નિબંધોને વાર્તાઓ લખી. એટલે અમને માથે એક કાળ આવેલું એમ કે બારીમાંથી દેખાય એટલું જગત સુરેશભાઈએ જોયું છે, એવી વાત પણ કરેલી ઘણા લોકોએ. તો આ એક નિબંધની એક સૃષ્ટિ છે આખી, પણ એમાં પોતિકો વિચાર પોતાનું સંવેદન ન હોય, એને પોતાના સમકાલીન જગતનો ટેકો ન હોય, એને અનુકૂળ ભાષા ન હોય તો નિબંધ દીપજી આવતો નથી. એટલી વાત કરીને આપણે આજે વાત કરવી છે તે કરીએ કે આપણે ત્યાં પહેલો નિબંધ આ શરૂઆતમાં આવ્યા એ બધા નિબંધોને વિચાર પ્રધાન નિબંધ તરીકે ઓળખાવીએ. મણિલાલ દભુભાઈ અને આનંદ શંકર ધ્રુવ એ બે એમાં હાથી પગનું છે. એકલા મણિલાલને ગણીએ તો એ ચાલે, નર્મદે ભલે શરૂઆત કરી પણ નિબંધને બરાબર તર્કબદ્ધ રૂપ આપ્યું. બે અઢી પાનામાં નીતિ વિશે, શિક્ષણ વિશે, શિક્ષક વિશે, સમાજ અને ધર્મ વિશે, નારી અને શિક્ષણ વિશે મણિલાલ દભુભાઈએ ઘણા નિબંધો લખ્યા. એ પ્રેમવદા અને પછી સુદર્શન ચલાવતા એ નિમિત્તે પણ નિબંધો લખવાના થયા. એક બીજી વસ્તુ પણ નોંધવા જેવી છે કે આપણે ત્યાં આજ દિન સુધી જે કોઈ નિબંધો લખે છે એમાંથી મોટા ભાગના લોકો સામયિક ચલાવે છે કોઈ ને કોઈ, અને સામયિક નિમિત્તે એમણે ભલે એમાં ન લખ્યા હોય, કોઈએ છાપામાં લખ્યા એમ, પણ છાપાની જુદી વાત કરવી જોઈએ. તો મણિલાલના નિબંધો પછી એમણે સુદર્શન ગદ્યાવલી એવું પુસ્તક થયું, એમાં પણ ઘણા બધા નિબંધો એમના જોવા મળે. તો એમાં બે વસ્તુઓ ખાસ છે કે તો કોઈ કલ્પનાના ઘોડા એમણે દોડાવ્યા નથી, પોતાના સમયનું બદલાતું સમાજ જીવન જે છે, અંગ્રેજો આવ્યા છે એમનો પ્રભાવ છે, એની વચ્ચે એક બાજુ ધર્મ સમાજમાં આવતા થોડા બદલાવની વાત અને મહદ અંશે શિક્ષણની વાત એમણે કરી છે, માનવ મૂલ્યોની વાત કરી કે નીતિ શું છે, શિક્ષકે શું કરવું જોઈએ, એની વાત એમના નિબંધોમાં આવે છે. એટલે વિચાર પ્રધાન નિબંધોમાં મણિલાલ દભુભાઈ છે તે હાથી પગલું છે. એનો અર્થ એવો નથી કે બીજા નિબંધકારો નથી આવ્યા. હું અત્યારે જ એમાં ઉલ્લેખ કરી દઉં, પાછળથી બહુ પેલું રહી જાય એમ લાગે તો, કે એમણે જે વિચાર પ્રધાન નિબંધો મણિલાલે શિક્ષણ અને બધા વિશે કર્યા છે, તો આપણે એક બીજા નિબંધકાર મનસુખ સલ્લાનો ઉલ્લેખ કરીએ એમ, અને એમણે જે અનુભવની એરણ પર, અનુભવની એરણ અને એમણે જે નિબંધો આપ્યા એમ એ આના છે, શિક્ષણ જગતને લગતા નિબંધો છે. અને એમના પહેલાં શિરીષ પંચાલે ગઈ સદીના છેલ્લા દાયકામાં કદાચ 1988ની આસપાસ 8-10 નિબંધ સંગ્રહો આવેલા, એમાં જરા મોટેથી જનાંતિકે વાત કરનારા શિષ્ય
જરા મોટેથી એમ કરીને જુદી રીતે નિબંધ રજૂ કરે છે. તમારે વિચાર પ્રધાન નિબંધ રજૂ કરવો છે. તમારા જગતમાં અત્યારે સમાજ જીવનમાં જે ચાલે છે એના વિશે તમને અકળામણ છે અને તમારે એ વાત સ્વસ્થ રહીને આક્રોશ વગર મચાડવી છે, એટલે જરાક મોટેથી કહેવાની છે. એટલે તમે જુઓ કે ત્યાં પણ વચ્ચે પણ તમે આનંદ શંકર પછી પણ શેષ મરાવી પાઠકમાં પણ તમે વાત કરી શકો, મનોવિહાર કેના સ્વયં વિહારમાં એ વાત કરી શકો, એવા નિબંધો એમાં પણ આવે છે. ઉમાશંકરમાં પણ આપણને એ કેળવણીનો કિમ્યો અને એ બધામાં વિચાર પ્રધાન નિબંધો આપણને દેખાય. આપણે ત્યાં ઘણી વખતે શું બને છે કે વિવેચકો એવું માનતા હોય કે આમ લખીએ તો આને અન્યાય થશે, આમ લખીએ તો આને જશ નહીં મળે. એટલે ઉમાશંકર અને સુંદરમના નિબંધો, સુંદરમના તો આમ તો પ્રવાસ નિબંધો દક્ષિણાયનના, પણ ઉમાશંકરના નિબંધોમાં પણ ઘણા એમ કહ્યું કે લલિત નિબંધો છે, પણ એ ખરેખર એવું નથી. ખરો લલિત નિબંધ તો સુરેશ જોશીથી શરૂ થયો. ભલે હું કાકા કાલેલકરમાં એ માનું, પણ કાકા કાલેલકરમાં એક ભૂમિકા એની બંધાય છે અને શરૂ થાય છે. જેમ જયંતિ દલાલ અને જયંત ખત્રીની વાર્તાઓમાં પરિવેશ અને એક જુદી રીતે બંધાય અને પછી એમાંથી આધુનિક વાર્તા આવે છે જે બદલાઈને, એમ કાકા સાહેબ કાલેલકરમાં સાંસ્કૃતિક સંદર્ભો આવે છે, હિમાલયનું સૌંદર્ય સ્વામિયાનંદમાં પણ આવે છે અને પછી આ સુરેશ જોશી આવે છે. પણ એની વાત પછી કરું. બીજા નંબરે આવે છે વિચાર પ્રધાન નિબંધ પછી કે કાલેલકર અને સ્વામિયાનંદ જેમાં આધી પગલું છે તે પ્રવાસ નિબંધ આવે છે. અને પ્રવાસ નિબંધમાં પછીથી ઉમેરાય છે, તે તો ઘણા મિત્રો ઉમેરાય છે વડીલો, પણ એમાં ભોળાભાઈ પટેલ અને એ બધાને આપણે ગણી શકીએ કે, અને ત્યાં નિબંધ જરા જુદી રીતે કામ કરે છે, એનો ઉલ્લેખ પછી કરીએ. અને ત્રીજો ક્રમ આવે છે તે લલિત નિબંધો આવે છે. લલિત નિબંધમાં સુરેશ જોશી આથી પગલું છે અને પછી છે યજ્ઞેશ દવે અને અત્યાર સુધીના નિબંધકારોમાંથી કોઈ એકનું નામ લેવું હોય તો આપણે, મેં કહ્યું એમ, યોગેશ વૈદ્ય એ જુદી રીતે કામ કરનારા છે. નિબંધનો ચોથો જે મુકામ કે તેનો પ્રકાર છે તે છે હાસ્ય નિબંધ છે. તે હાસ્ય નિબંધ જ્યોતિન્દ્ર દવે એમાં આથી પગલું છે અને હમણાં જે હું વાંચું છું બે દિવસથી અને અહીં લાવ્યો છું બતાવવા માટે, તે હમણાં જ આવેલો સંગ્રહ છે, પતિ જાય તે પતિ, પરણ્યા એટલે પતિ ગયા એવી એક સિરિયલ આવતી હતી, પણ આ પતિ જાય તે પતિ રવિન્દ્ર પારેખ. એટલા માટે એનો ઉલ્લેખ કરું છું કે જ્યોતિન્દ્ર દવેથી અને એના પૂર્વે થોડા રમણભાઈ નીલકંઠમાં આપણને જોવા મળે, એમના પછી આ ધનસુખલાલ અને એ બધાના લખાણોમાં પણ આપણને હાસ્ય જોવા મળે, પણ ચિઠ્ઠી નામનો રમણભાઈ નીલકંઠનો હાસ્ય નિબંધ અને જ્યોતિન્દ્ર દવે પછી આવે છે ને જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધો અને એના પછી એ ગાળાના બધા બકુલ ત્રિપાઠીથી માંડીને એ બધા હાસ્ય નિબંધકારો આવ્યા લતીલાલ બોરીસાગર આપણા સમયમાં. તમે એવું કહી શકો કે જેમ સુરેશભાઈ કહેલું ને કે ગુજરાતી નવલકથાના લેખક પાસેથી જો ઘટનાની ટેકણ લાકડી લઈ લો તો નવલકથાકાર બહુ ચાલી જ શકે નહીં આપનો, એવું એ જમાનામાં 1967માં એમણે ક્ષિતિજના અંકમાં નવલકથા વિશેષાંકમાં વાત કરેલી. એવું આપણે કહી શકીએ કે આપણા હાસ્ય લેખક પાસેથી જો પત્ની લઈ લેવામાં આવે એટલે નિબંધમાં લખવા પૂરતી, આમ તો આપણો નિબંધકાર લખી શકે કે કેમ એ પ્રશ્ન થાય, પણ લખી શકે એનું ઉદાહરણ આ છે. રવિન્દ્ર પારેખના નિબંધો એકદમ જુદા તાજપાળા છે. એટલું જ નહીં, આ નિબંધોમાં આપણી સાંપ્રત સમસ્યાઓને જે રીતે આમ મજાકની રીતે નહીં પણ માર્મિક રીતે જોઈ છે અને એ વાંચીને આપણે હસીએ પણ છીએ અને આપણને એનું પેઇન થાય છે. એટલે જ્યોતિન્દ્ર દવેથી કે રમણભાઈ નીલકંઠથી શરૂ થયેલો હાસ્ય નિબંધ અત્યારે પતિ જાય તે પતિ, એ ટાઇટલને બાજુ પર મૂકીએ તો પણ એમાંથી ઘણા નિબંધોના
શીર્ષકોનું કોઈ પેરેગ્રાફ તમારી સામે વાંચવાનું મન થાય એવા હાસ્ય નિબંધો નો એક સમય આપણે ત્યાં અત્યારે ચાલે છે. આ ઓછા લખાય છે, અમે હાસ્ય સાહિત્ય ઓછું છે આપણે ત્યાં, અને એના પછી અને હાસ્ય નિબંધ છેલ્લે એટલા માટે પણ ન મૂકીએ કે જાણે રતિલાલ મોનીસાગરને ઘણી વખત કહે છે ને એ બધા વિવેચકો નિબંધ ને એમાં હાસ્ય નિબંધ તો છેલ્લે જ મૂકે. આપણે છેલ્લે એ નિબંધને બદલે જો એનો વિભાગ આલે પાડ્યો આમ તો પ્રવાસ નિબંધો, પણ ચરિત્ર નિબંધ આપણે મૂકીએ. એનું આઠી પગલું છે સ્વામી આનંદ, એના પછી અનિરુદ્ધ બ્રહ્મથી માંડીને થોડા નોખા જીવના લેખક આપણા વાડીલા ડગલી, અને પછી તો કેટલા બધા એ લખ્યા, પણ જોસેફ મેકવાન અને છેલ્લે રમણ સોનીએ શેષ વિશેષમાં કેટલાક વ્યક્તિચિત્રો આપ્યા હોય. પણ વચ્ચે એમાં થોડુંક જુદું કામ કરનારા બે પુસ્તકો આવ્યા, અને એ આપણે એમ કહી શકીએ કે એક જુદો પડાવ છે, અને તે છે ચરિત્ર નિબંધોના આ સ્વામી આનંદના કરતાં જુદો પડાવ છે તે આમનો, આ વિનોદ ભટ્ટનો. અને તે વિનોદની નજરેવાળા નિબંધોના ગ્રુપમાં જે આખું આવે છે તે એમ તો એ જુદી રીતે લખાયેલા વ્યક્તિઓ વિશેના નિબંધો, સર્જકો વિશેના નિબંધો છે, અને એમાં વ્યક્તિનું લેખકનું અને એના પરિવારનું કે એના એ સમયનું ચિત્ર આપવાની સાથે એની એની કેટલીક લાક્ષણિકતાઓ, એની વિદ્વતા બુદ્ધિમત્તા એ બધાની વાત પણ એમણે એમાં કરી છે. તો એ જુદા પ્રકારના થોડા નિબંધો આપણને એમની પાસેથી મળ્યા, અને એવા જ વ્યક્તિચિત્રો કોઈએ જો આપણને જુદા આપ્યા હોય તો તે છે રઘુવીર ચૌધરી, અને એ છે સહારાની ભવ્યતા. સહારાની ભવ્યતામાં એટલા માટે વધારે સારા નિબંધો કે એ ગંભીર રીતે લખાયેલા નિબંધો છે, એ માત્ર વ્યક્તિચિત્રો નથી રહી બની જતા. જેમ કે એક ઉદાહરણ આપું કે એમના પૂર્વે આપણા ઉમાશંકર જોશીના હૃદયમાં પડેલી છબીઓ નામના ત્રણ ભાગ આવેલા, અને એ એમણે સંસ્કૃતિ સામયિક ચલાવતા, જ્યારે કોઈ ગુજરી જાય કોઈને અભિનંદન આપવાના હોય તો દેશ વિદેશ ગયા હોય કોઈ મળ્યું હોય તો એમના વિશે દોઢ બે પાનાના લખાણો તે રેખાચિત્રોની કક્ષાએ રહી જાય. એટલે તમે જુઓ આમાં કેટલા બધા વેરિએશન છે. સ્વામી આનંદના 90 પાના 70 80 પાના મનજી રુદન કે દનીમાં એ પ્રકારના નિબંધો એક બાજુ, ચરિત્ર નિબંધો માટે આપણે એને રેખાચિત્રો નથી કહેતા, ચરિત્ર નિબંધો કહીએ છીએ. બીજો એક મુદ્દો ત્યાં એ પણ ઉમેરવો જોઈએ કે આજે છેલ્લા 20 વર્ષમાં લાઈફ રાઇટિંગ વધ્યું છે, એટલે કે જીવન વિશેની વાત જેમ બાયોપિક બનવા માંડી એમ ગુજરાતી કે બીજા સાહિત્યમાં પણ વ્યક્તિઓ વિશે વધારે ને વધારે લખાવા માંડ્યું છે. એક સમયે આટલી આત્મકથાઓ ને જીવનકથાઓ નહોતી લખાઈ જે છેલ્લા 25-1 વર્ષમાં લખાઈ, એટલે કેટલાક આ રીતે વ્યક્તિચિત્રો લખ્યા. રઘુવીરભાઈનું રઘુવીર તિલક કરે રઘુવી એના બે ભાગ, પણ એ નિબંધો તમને આવા ના લાગે, આ જેમનું સહારાની ભવ્યતા છે એવા ના લાગે, અછળતા થોડા, કેટલાક સારા કેટલાક સાવ અછળતા. પણ ઉમાશંકરના જે રેખાચિત્રો મેં કયા હૃદયમાં પડેલી છબીઓ, અને એમણે હૃદયનો અધિકાર નિવા પંજલિ એ રીતે લખેલા છે. રોમારોલા વિશે બે જ પાના હોય, રોબર્ટ ફ્રોસ્ટ વિશે હોય, એલિયટ ગુજરી ગયા તો એના વિશે હોય, એવા ગુજરાતના ઘણા બધા લોકો એના વિશેના એમને નિબંધો આપ્યા હોય, એમાં રેખાચિત્રો આપ્યા હોય. પણ એટલું વાંચીને પણ એ માણસની છબી આપણા મનમાં બરાબર ઉપસે, અને પછી મેં કહ્યું એમ છેલ્લે એમાં આ પ્રકારના નિબંધો લખનારા બીજા લોકો પણ ઉમેરાયા, એટલે થોડા બે નામ બીજા પણ ઉમેરવું છેલ્લે. અને તે હમણાં થોડા વખત વર્ષેક થયું કદાચ શબ્દના સદા રદ્દીકુમાર પંડ્યા, એમાં પણ એમણે એમના મિત્રો રમેશ પારેખથી માંડીને ઘણા બધા કવિઓના લેખકોના શબ્દચિત્રો આપ્યા છે, અને પ્રમાણમાં દીર્ઘ છે, સાવ ટૂંકા નથી. હર્ષદ ત્રિવેદીનું પણ સરોવરના સગઢ એવું એક પુસ્તક આવ્યું, એમાં પણ એમણે કેટલાક લેખકો દિવંગત લેખકો વિશે એમણે લખ્યું છે તે છે, અને એવા બીજા પણ આપણે મૂકી શકીએ, પણ એ કક્ષાના છે નહીં. તો
આ પાંચ વસ્તુઓ બની. એક વિચાર પ્રધાન નિબંધ છે, બીજો નિબંધ આપણે કયો તે આપણા આ દલિત નિબંધનો પ્રકાર છે, ત્રીજો આપણે કયો તે પ્રવાસ અને હાસ્ય અને ચિંતનનો આરંભ વિચારમાં આપણે ગણી લઈએ તો આ આટલી ભૂમિકાઓ છે. મેં અહીંયા પાંચે વિશે માહિતી આપેલી છે અને એ હું વાંચતો નથી તમારી સામે, પણ આવું આપવાનું છું એમને એટલે એમાં બરાબર એ આપશે. સેજાનો ઉલ્લેખ અંદરથી કરવો એટલે વધારે સ્પષ્ટ થાય. એક, મણિલાલ નભુભાઈ વિચાર પ્રધાન અને ચિંતનાત્મક નિબંધો ગુજરાતી નિબંધના હાથી પગલા આટલા ગણાવી શકાય. એક, મણિલાલ નભુભાઈ વિચાર પ્રધાન અને ચિંતનાત્મક નિબંધો. કાકા સાહેબ કાલેલકર પ્રવાસ નિબંધ અને લલિત નિબંધનો પ્રારંભ. સ્વામી આનંદ ચરિત્ર નિબંધ. જ્યોતિન્દ્ર હળદવે હાસ્ય નિબંધ અને સુરેશ હળજોશી લલિત નિબંધ. જે ક્રમમાં લેખકો આવે એ ક્રમમાં મેં સુરેશભાઈને પછી મૂકેલા છે. એમાં મેં એક બીજો મુદ્દો પણ કર્યો, એનો સહેજ આગળ એનો એક ભાગ વાંચું એટલે થોડીક વાત વધારે સ્પષ્ટ થાય. સામાન્ય લાગતું નિબંધનું સ્વરૂપ અને એનું લેખન સર્જન મને વિસ્મયકારી અને રોમાંચક લાગ્યા કરે છે. એ હાથવગું લાગે છે છતાં એટલું જ છટકિયાળ છે. આમ રસળતી કલમે લખાતું હોવા છતાં ગણાવે માટે અઘરું છે. હા, એ અંતર ખોલીને ઉઘડે તો ન્યાલ કરી દે છે ખરું, પણ એ સૌ કોઈના વશની વાત નથી. એ નથી તો આકાશ કુસુમવર કે નથી એ હસ્તા મલકવર, પણ એનો વિહાર ધરાથી ગગન સુધી વિસ્તરતો રહ્યો છે. એ વર્ષ વર્તે તો ખાંગ વાળી દે નિજી નિબંધમાં, અને એ જો નિજી બંધમાં ન બંધાય પકડમાં ન આવે તો લખનારની બરાબર વલે કરે છે. તારે તો નિબંધ લખનારને એના અંતરલોકને ઉગાડી આપે છે અને વાટે પાટે ન ચડે તો લખનારને ઉગાડો પાડી લઈને જમે છે. તો આ નિબંધની કેટલીક લાક્ષણિકતાઓ એમાં મૂકી છે. તો આટલા નિબંધો ગુજરાતીમાં થયા, કેટલું મોટું વિપુલ સાહિત્ય છે એનું. એમાંથી બેની વાત જરા વિસ્તારથી કરું. આ એક પુસ્તક પ્રશિષ્ટ ગુજરાતી નિબંધ એવું આવ્યું છે 2 વર્ષથી. એમાં મેં કેટલાક નિબંધો આમ તો ગમતા નિબંધો લીધા છે, પણ આ મેં વર્ણન કર્યું એમાંથી માત્ર લલિત નિબંધો એમાં વધારે છે એટલે હું એના નામ બોલું. આગળની વાત જવા દે, મણિલાલ નભુભાઈ આનંદ શંકર ધ્રુવ અને ગાંધીનગરના બીજા સર્જકોના, તો કાકા સાહેબ કાલેલકર પ્રવાસ નિબંધના સંદર્ભમાં હિમાલયનો પ્રવાસથી માંડીને એમના જે બીજા નિબંધ છે, સ્વામી આનંદ ઉત્તરાખંડની યાત્રાથી માંડીને, ઉમાશંકર જોશી સુંદરમ, સુરેશ શાહ જોશી, ગુલામ મોહમ્મદ શેખ, કોઈ નિબંધકાર 40 વર્ષ સુધી પોતાનું એક પુસ્તક નિબંધોને વારે વારે ઘૂંટી ઘૂંટીને લખ્યા કરે અને 2 વર્ષ 3 વર્ષ થયા ત્યારે એમનું ઘેર જતા પુસ્તક આવે. એ નિબંધો આમ તો ખ્યાત થયેલા ગ્રંથસ્થ થતા પહેલા. એ ગુલામ મોહમ્મદ શેખનો એક નિબંધ આમાં છે. ગુલામ મોહમ્મદ શેખમાં આ ત્રણેય પ્રકારના નિબંધો મળે. જો એક માત્ર એક જ પુસ્તક અને છતાં બહુ પ્રભાવક એટલા માટે છે કે એમાં જરા જુદી નોખી રીતે એમણે સુરેશ જોશીની પાસે ઘણો સમય રહ્યા છતાં ક્યાંય પણ સુરેશ જોશીનો પ્રભાવ આવ્યા વગર પડવા દીધા વગર એમણે એમની વાત કરી છે. વાસ્તવની બરાબર એમની પાસે ચિત્રકારની દૃષ્ટિ છે અને આ જગતને જોવાનો દૃષ્ટિકોણ આટલું બધું ફરીને કેળવાયેલો છે એટલે એમનો લલિત નિબંધ આવી એક જુદી ભૂમિકાએ જુદું ગદ્ય લઈને આવે છે. રંગ અને રેખા તમને બરાબર દેખાય એવા નિબંધો. બીજી વાત છે તે બા અને મોટા ભાઈના ચિત્રો એટલે એ વ્યક્તિચિત્રોની રીતે તમે જુઓ ચરિત્ર નિબંધોની રીતે, તેમાં 2 ચરિત્ર નિબંધો તમને જુદા દેખાય. તમે એની સામે તરત જ હું તમને એમ કહું કે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું આપણે જો નામરૂપ મૂકીએ તો ઘણી વખત એવું લાગે કે જાણે આપણે કિશોરો માટેના નિબંધો લખ્યા હોય. એક જમાનામાં એટલા બે લોકો ભણતા ભણાવા ગયા ત્યારે અનિરુદ્ધભાઈના એ નિબંધો આવેલા અને અમારે એ ભણાવવાના થયેલા ત્યારે તો બહુ ગમતા. આજે નથી ગમતા એવું નહીં, આજે હળવાશ આ લાગે એટલે મજા આવે.
પણ આજે આપણને લાગે કે એમાં ઘણી બધી વસ્તુઓ તૂટે. એટલે ચરિત્ર નિબંધ ઘણી બધી રીતે પડકાર છે. આપણે શું કહેવું છે ને, વ્યક્તિને કેવી રીતે ઉપસાવવી છે એ અગત્યનું છે. અલબત્ત એમના કેટલાક બાબુ વિજય સિવાયના બીજા બે ત્રણ નિબંધો છે, એમાં જે ઉપેક્ષિત વર્ગ છે, પીડિત લોકો છે, એમને જે વેઠવું પડે છે એની વાત અધિવિંદુભાઈના એ નિબંધોમાં છે. પણ આજે વિનોદ ભટ્ટના નિબંધોમાં જે એક જાતનો મર્મ અને કટાક્ષ છે એના લેખકને ખોટું પણ લાગે. ઉમાશંકર વિશે પણ એવું લખ્યું છે એમાં કે ઉમાશંકર એક વખતે ગુસ્સે થાય છે ને ઈટાળો લેવા નીચે નમે છે, અને ઉમાશંકરને એ બધું ગમેલું નહીં. માણસ હયાત હોય અને તમે એના વિશે ક્રિટિકલ લખો, એના પુસ્તક વિશે લખો તો એ ન કરો. પણ એવું તો ઘણું વેઠવાનું આવે. તમે લેખક થાવ એટલે મારી અંધારું નવલકથા બહાર પડી ત્યારે છ જણાના આક્રમણ એના પર થાય, સિક્સ. એમાં ત્રણ એવા હતા કે સારું જોઈ શકેલા અને મર્યાદાઓ કહી. પણ ત્રણ તો એ વખતે હું મળું તો ચપ્પુ મારીને એટલી બધી આક્રમકતા હતી. અને કેટલી બધી સ્વસ્થતા રાખવી પડે, જેને લખ્યું હોય બીજા દિવસ આપણને મળે. પણ આપણે જમવાની જ વાત કરીએ એ દિવસે કે આ સરસ હતું, નહીં જમવાની. એટલે હું વિનોદ ભટ્ટની વાત કરતો. પણ વિનોદ ભટ્ટે જે લખ્યું એ જ રીતે જુદું પડીને પણ જુદી રીતે પણ માર્મિક રીતે મર્યાદા બતાવી શકાય. મનસુખ સલ્લાના જે રેખાચિત્રો છે, હું માનું છું કે જીવતર નામે અજવાળો અહીંયા પગલા તાજા એમના બાળપણના અનુભવો છે. અને આમાં એટલે એમાં વ્યક્તિચિત્રો આવે છે બહારના બધા, પણ આમાં એ જે આમાં લોકભારતી સણોસરામાં રહ્યા અને જે શિક્ષકોને જે બધા મળ્યા એમને અને એમની સાથે જેમણે કામ કર્યું એ બધા વિશે એમણે લખ્યા છે. મનુભાઈ વિશે પણ લખ્યું છે અને એમના પત્ની વિશે પણ એમાં, એટલે ટૂંકમાં સરસ બધા રેખાચિત્રો. એમાં એક બીજો ઉલ્લેખ કરું કે ચંદ્રકાંત શેઠે પણ ત્રણ ચાર સંચયો કરેલા, એટલે એમના માત્ર રેખાચિત્રોના સંચયો નહીં. અને એ સંચયોમાં એમણે ગુણાનુરાગી જ પાત્રો બધા. એટલે આપણને લાગે કે આ કાલ્પનિક છે, કોઈ પણ માણસમાં આટલા ગુણ હોય જ નહીં. પડછાયો એ કાળો ના પડે એ કેવું, કપડા રંગીન પહેરીએ પણ પડછાયો તો કાળો જ પડે ને. તો ચંદ્રકાંત શેઠના એટલા માટે મેં એમનો નિબંધ આવવા નથી લીધો. અને નંદ સાંભળેથી અને ધૂળવાની પગલીઓમાંથી લઈ શકાય અંશ, પણ એમાં પણ મને પ્રમાણમાં ધૂળવાની પગલીઓ છે એ બાળપણની નહીં પણ કોઈ પ્રબુદ્ધ માણસની ગોઠવેલી પગલીઓ લાગે. એટલે મેં પછી એમાંય બહુ પેલું નથી. અને નંદ સાંભળેદીમાં વિશાળતા અને ઘણું બધું છે, એ નિબંધો વખણાયા અને બધી વસ્તુઓ ફરી ફરીને વાંચતા પણ આપણને એવું લાગે કે સવારનું અને ધુમ્મસનું વર્ણન કરે છે પણ આપણને કાંઈ અડતું કેમ નથી. એટલે ભાષાના ઘણા બધા પ્રશ્નો હોઈ શકે, મારા આરતી વાત ન થવી જોઈએ એવું મને ક્યારેક લાગે, પણ જે છે તે છે એમ કરી દેવાય. તો અને મનોજભાઈ એનો ઉલ્લેખ કર્યો હોય છે એટલે મારે તો ખરેખર એમની પહેલી જ વાત કરી હતી કે એમણે જે વ્યક્તિચિત્રો લખ્યા એ વ્યક્તિચિત્રોમાં મોટાભાગના કાલ્પનિક લાગે. એવા આપણા ભગીરથભાઈના પણ માનવતાના ભેદું એ બધા છે, તો જરા પણ મર્યાદા નહીં, કોઈને કશું જ નહીં. અદ્ભુત માણસો બધા, જીસસ ક્રાઇસ્ટને મર્યાદા હોય પણ આ લોકોને ના હોય. તો એમાં આપણને વિશ્વાસ ન બેસે. હું તમારા ઘેર 12 કલાક 24 કલાક રહું તો તમને મારી બે પાંચ મર્યાદા દેખાય, એમની કોણી વાગે હોવી જોડે રહીએ. અને એ કહીએ તો માણસ તે જ છાયાનો બનેલો છે. સાચકનો માણસ તો જ લાગે ને,
સુદામો દ્વારકા જાય છે ને કૃષ્ણ એને ખબર ન પડે એમ આપે છે ને પાછો વળે છે ત્યારે મિત્ર ની ટીકા કરે છે કે વાતી મુઠી નો મિત્રાચાર્ય જોયો મોટો નંદકુમાર મોટો નિર્દય નંદકુમાર કૃપણાની પાસે ધન હોય ગળું માટે નગર એનું સોના ન તો એ સુદામો ગમે છે આપણને ભક્ત સુદામો છે એ આપણને ગમે છે એટલે જ્યારે કોઈ તમે એવા મોટા માણસનું ચરિત્ર ચિત્રણ કરતા હોઈએ ત્યારે ઉમાશંકરે કર્યું છે સમય રંગના બીજા ભાગમાં કદાચ જે શેષ સમય રંગ છે એમાં ઇન્દિરાબેન વિશે એમનું એક મોટું શબ્દ ચિત્ર ન કહેવું જોઈએ ચરિત્ર નિબંધ જ છે જાણે એમનું અવસાન થયું પછી એમણે લખેલો એ નિબંધ છે એમાં એમણે એમની બધી જ જે વસ્તુઓ છે વ્યક્તિગતતા છે એમના ગુણો એ બતાવ્યા પછી પણ એમનામાં રહેલી જે બે ત્રણ મુખ્ય મર્યાદાઓ છે જેના કારણે એ મુશ્કેલીમાં મુકાયા હોય કે દેશ મુશ્કેલીમાં મુકાયો હોય એની વાત એમણે સારી રીતે સ્વસ્થ રીતે મૂકી છે ત્યારે આપણને એમ લાગે કે આ માણસ પરિસભામાં એમની સામે બોલેલો કે આમ નહીં આમ નહીં કટોકટી જાહેર થઈને પછી એ માણસ આ રીતે પણ વાત કરી શકે તો ચરિત્ર નિબંધોનો એટલો આખો આપણે અભ્યાસ કરીએ તો એ આપણને આ બધી વસ્તુઓનો ખ્યાલ આવે હું ગુલામોમાં શેખના આ ત્રણ વસ્તુઓની વાત અને એમનો એક નિબંધ સરસ છે એ નિબંધ ડેલહાઉસીની પાસે થોડોક સમય રહેતા એમના સસરાના પક્ષે ત્યાં કોઈની હવેલી છે અને એવો શિયાળાની એક સવાર એના વિશેના બે નિબંધો છે આપણને લાગે કે ગુજરાતી ગદ્યની તાસીર કેવી છે એમ સુરેશ જોશીના નિબંધો લલિત નિબંધો આપણે વાંચીએ ત્યારે આપણને કાકા સાહેબ પણ નહોતી એ કલ્પન પ્રધાનતા આપણને દેખાય એટલે લલિત નિબંધની વાત આપણે શરૂ કરીએ તો એમ કહેવાય કે એ કલ્પન પ્રધાન નિબંધો છે તો છે જ પણ એની સાથે પ્રકૃતિને જોવાનો એક દૃષ્ટિકોણ પ્રકૃતિ સાથે આપણે જોડાઈએ ત્યારે આપણી કઈ ફિલિંગ હોય છે એટલે કે જે માણસ સંવેદનશીલ માણસ છે તે તો બીજાને કશું એવું થાય નહીં અષાઢની કોઈ સવારે આપણે ઉઠીએ ને આપણા ઘરના ઉંમર સુધી ઘાસ ઉગી આવ્યું હોય અને એના પર વર્ષાના બિંદુ ઝીલાયેલા હોય તો પણ માણસ ઉઠે એટલે મોટર ચાલુ કરવાની છે તે થશે કે નહીં બરાબર કાલે બરાબર રિપેર થઈ કે નહીં એની ચિંતા હોય એને પેલા ઘાસ પર ઝાકળ બિંદુ નથી દેખાતું પાંચ વાગ્યાનો જાગીને પથારીમાં પડખા ફેરવે છે ને એને નોકરી જવાનું છે એની ચિંતા જરૂર હોય પણ પેલું ગુલબુલ બહાર બેસીને ક્યાં દોય પીક પીવું બોલે છે એની એને એ એને ગ્રહણ કરી શકતો નથી એમ લલિત નિબંધકાર આ ગ્રહણ કરે છે એટલે એક બીજી વસ્તુ પણ આપણે કહેવી જોઈએ વિદ્યાર્થીને કે શા માટે એને તમે લલિત નિબંધ કહો છો તો જે નિબંધમાં કે જે ગદ્યમાં કે જે લખાણમાં પહેલું ધ્યાન વાંચનારનું વિચાર ઉપર જાય વસ્તુ ઉપર જાય તો એ વિચાર પ્રધાન નિબંધ છે પણ તમે નિબંધ વાંચો લેખ વાંચો કૃતિ વાંચો અને તમારું ધ્યાન આપણું ધ્યાન જો ભાષાની રીતિ ને અભિવ્યક્તિ ઉપર જાય તો સમજવાનું કે લલિત નિબંધ છે મધરાતે જાગી જઉં છું ચરુખા સુધી જોઉં છું જઈને બાર નિરાતે વન સૂતું છે ચાંદની વરસી રહી છે આકાશમાં ચંદ્ર છે અને પછી સુરેશભાઈ લખે છે કે શું થયું એમ તો એ છે કે જાણે ચંદ્ર વાર્તા કહેતો હોય અને સૃષ્ટિ હોંકારો ભરવા એક કાન થઈને સાંભળતી હોય તો અહીંયા આપણું ધ્યાન ભાષા પર જાય છે કે આ કેવી વાત કરે છે એમ વીજળીના તાર પરથી વર્ષાના એક પછી એક બિંદુઓ સરે છે જાણે હવા મણકા સેરવીને આંખ ગળમાં બેઠી છે તો જ્યારે આપણું ધ્યાન વિચાર તરફ જાય ત્યારે તરત જ એમ પછી અમે તાજમહેલ જોવા નીકળ્યા તડકામાં એમ કરીને આપણે વર્ણન કરીએ તો આપણું ધ્યાન તાજમહેલ કોણે બંધાવ્યું એ ભૂમિકા ઉપર જાય છે પણ જો એને બદલે તાજમહેલને કોઈ લલિત નિબંધની રીતે વર્ણવે તો કેવી રીતે વર્ણવે